नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे इंग्लिश नी अंदर ग्रामर नी वात करीए तो ग्रामर मां आपणे घणा बधा टॉपिक आवे छे अने आपणे आगळना लेक्चर मां जे ग्रामर ना टॉपिक मां बे टॉपिक खास टेन्स अने डब्ल्यूएच क्वेश्चन जोया। तो हवेनो जे टॉपिक जे छे ए टेन्स आधारित ज छे, एटले आपणे पहेला तो टेन्स नी संपूर्णपणे माहिती जी आपणे शीखड़ी दू के टेन्स के सीम्पल प्रेजेंट टेन्स में शू आवे, सीम्पल पास्ट टेन्स में शू आवे, बधाज कालनी आपणे माहिती होवी जोईए अने आपणे बधाज टेन्स आवडवा जोईए। जो ते आवड छे तो ज हवे पछीनो आपणे जे टॉपिक लेवानो छे ए आपणे खबर पड़शे। एटले बधाय थोड़ुं वधारे अहींया ध्यान राखजो जेथी करी अने तकलीफ ना पड़े। अने जे आ टॉपिक जे छे जेनुं नाम छे चेन्ज ध टेक्स्ट। शू छे? चेन्ज द टेक्स्ट। हवे चेन्ज द टेक्स्ट एटले शू? तो चेन्ज द टेक्स्ट में एक पेरेग्राफ आपेलो होय अने ए पेरेग्राफ ने आपणे फेरवानो होय तो चेन्ज करवानो। टेक्स्ट एटले पेरेग्राफ छे ए टेक्स्ट ने ए पेरेग्राफ ने आपणे रूपांतरित फेरफार करवानो होय। तो ए फेरफार केवी रीते करवानो अने केटली रीते करवानो? तो आपणे 11મા ધોરણની અંદર ચેન્જ ધ ટેક્સ્ટમાં બે પ્રકારના ફેરફાર આવે છે, એમાં એક ફેરફાર છે ટેન્સમાં ફેરફાર। એક ફેરફાર છે ટેન્સમાં ફેરફાર અને બીજો છે એક્ટિવ પેસિવમાં ફેરફાર। आ बे प्रकारना फेरफार आवे छे, एटले के पेरेग्राफ आपेलो होय हवे ए पेरेग्राफ ने आपणे कालमां परिवर्तन करवानो होय के सिम्पल प्रेजेंट टेन्स नो वाक्य होय, सिम्पल प्रेजेंट टेन्स नो पेरेग्राफ होय तो एने तमने एम कीधुं के सिम्पल पास्ट टेन्स मां फेरवो। तो आखा पेरेग्राफ ने आपणे सिम्पल पास्ट टेन्स मां फेरवानो होय, कदाच सिम्पल पास्ट टेन्स नो पेरेग्राफ होय अने एने एम कीधुं होय सिम्पल फ्यूचर टेन्स मां फेरवो। टूंकमां एकबीजा कालमां एक पेरेग्राफ ने रूपांतरित करवानो होय तो ए टेन्स मां फेरफार छे। અને બીજું છે એક્ટિવ પેસિવ। તો એક્ટિવ પેસિવ પણ આપણે આગળના ધોરણમાં ભણી ગયેલા છે કે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ જે ટોપિક આપણે અલગથી લેવાનો જ છે। તો પહેલા આપણે બીજા ટોપિકની એક્ટિવ પેસિવની વાત નથી કરતા, પહેલી આપણે વાત કરીએ ટેન્સમાં ફેરફાર। તો હવે ટેન્સમાં ફેરફાર કરવાનો હોય તો કેવી રીતે કરવો? તો એના માટે ખાસ આપણે જે કાળની વાત કરી તો કે કાળ આપણને આવરવા જોઈએ અને આ બંને ફેરફાર જે છે એ 12મા ધોરણમાં 4 માર્કનો પેરેગ્રાફ, બે બે માર્કના બે પેરેગ્રાફ આવે છે, એટલે 11મા ધોરણમાં પણ એનો યુઝ થશે। તો પહેલા આપણે વાત કરીએ ટેન્સમાં ફેરફાર। તો કે ટેન્સમાં ફેરફાર જે છે તો એમાં ફેરફાર કેવી રીતે થાય? તો એના માટે આપણને સૌ પ્રથમ બધા જ કાળ જે આપણે કાળ ચલાવેલા છે એ કાળ આપણને આવડવા જોઈએ। એમાં ખાસ કરી મેઇન દરેક આપણે કાળ જોયા તેમાં મેઇન વસ્તુ શું હતી? ક્રિયાપદ। કે દરેક કાળમાં ક્રિયાપદમાં ચેન્જ થતો હતો। કે સાદો વર્તમાન કાળ લઈએ, કયો કાળ? એક વખત ફરી વખત લઈ લઈએ કે સાદો વર્તમાન કાળ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવતું? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસીએસ, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસીએસ આઈએસ। નકાર વાક્ય હોય તો ડુ અથવા ડઝ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, આ બે વસ્તુ કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસીએસ, ડુ ડઝ ક્રિયાપદનું મૂળરૂપ, આ થઈ ગયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। આટલું જ યાદ રાખવાનું છે। પછી વાત કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની। સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ શું હોય? તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરતા પછી તરત ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આવે, એટલે આમાં યાદ શું રાખવાનું? ક્રિયાપદનું ભૂતકાળ। અને જો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, આ સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ ફ્યુચર ટેન્સ ની વાત કરીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં
સેલવી અને ક્રિયાપદનું મૂળરૂપ. તો સેલ અથવા વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. પછી આનું નકાર વાક્ય છે તો એમાં સેલ વિલ ને મૂળરૂપ જ આવે, નોટ મૂકી જાય, પ્રશ્નાર્થમાં એ જ આવે. માત્ર બે જ કાળ એવા છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, એનું વિધાન વાક્યમાં આવું હોય છે મૂળરૂપ અને એસીએસ, જ્યારે નકાર અને પ્રશ્નાર્થમાં ડુડન્સ મૂળરૂપ હોય છે. સિમ્પલ પાસ્ટમાં પણ એ જ રીતે વિધાન વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય છે અને નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હોય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. હવે આગળનો કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુ પ્રેઝન્ટ ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળમાં શું હશે? તો કે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર અને ક્રિયાપદનું આઈએનજી વાળું. ક્રિયાપદનું આઈએનજી વાળું આ ચાલુ વર્તમાન કાળ. પછી ચાલુ ભૂતકાળની વાત કરીએ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. તો કન્ટિન્યુ પાસ્ટ ટેન્સમાં શું હશે? તો કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ ની અંદર વોઝ વેન અને ક્રિયાપદનું આઈએનજી. કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ નો ઉપયોગ થતો નથી તો એ નહીં આવે. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેડ અને ક્રિયાપદનું ભૂતકાળ સ્વરૂપ. હેવ અથવા હેડ અને ક્રિયાપદનું ભૂતકાળ સ્વરૂપ. પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની અંદર હેડ અને ક્રિયાપદનું ભૂતકુદન. આટલા થયા. અને છેલ્લે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એમાં શું આવશે? પેલા હેવ અથવા હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. પડી ખબર? આટલી વસ્તુ આપણે પહેલા મગજમાં રાખવાની થાય, પછી આગળ ટેન્સમાં ફેરફાર કઈ રીતે કરવો એ આપણને ખબર પડે. દરેક કાળની મેઇન હેડલાઈન કાળ ઓળખવા માટે ઓળખ આપતા શબ્દ નો આપેલા હોય તો આનાથી ખબર પડી જવી જોઈએ. હવે આપણે પરીક્ષામાં પૂછાય કેવું કે પેરેગ્રાફમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આપેલું હોય તેને પાસ્ટ ટેન્સ માં, એટલે તરત આપણે મગજ શું રાખવાનું કે ક્રિયાપદનું મૂળરૂપ ને એસીએસ હોય યા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ લખવાનું. ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસીએસ હોય યા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ લખવાનું. ડુડન્સ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હોય તો ડી પ્લસ મૂળરૂપ કરવાનું. આટલું યાદ રાખો ને તરત આપણને ખ્યાલ આવી જાય. એક વાર બધા નજર નાખી લો, જોઈ લો અને તમારી બુકમાં આ નોટ પણ કરી લેજો. એક વાર બધા જોઈ લો. ચાલો હવે હવે આગળ આપણે એક સ્ટેપ આગળ જઈએ કે હવે કાળમાં પરિવર્તન કરવા માટે શું કરવાનું. તો કાળમાં પરિવર્તન કરવા માટે ત્રણ સ્ટેપ છે. ત્રણ સ્ટેપ ક્યાં તો એ તમને સમજાવું. જો કે કાળમાં પરિવર્તન કરવા માટે ત્રણ જ પદ્ધતિ છે. એ પદ્ધતિ કઈ? તો એમાં એક વર્તમાન કાળ, જે આપણે સિમ્પલ વર્તમાન કાળમાં ત્રણ હોય, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં ત્રણ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. તો હવે આમાં થાય શું કે મેઇન વસ્તુ કાળ આમ ત્રણ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. કેટલા છે? ત્રણ. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર.
ત્રણ છે તો આમાં મોસ્ટ ઓફ આપણે એવું પણ બાકી એવો પણ પેરેગ્રાફ હોય કે સાદો વર્તમાન કાળ હોય જેને આપણે સાદા ભૂતકાળમાં ફેરવેલું હોય સાદો વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં એવી રીતે હોય એ તો તરત આપણે ખ્યાલ આવી જાય કે સાદા વર્તમાન કાળને એમ કીધું પૂર્ણ ભૂતકાળમાં ફેરવો તો જ્યાં ક્રિયાપદનું મૂળરૂપ એસીએસ હોય તો એની જગ્યાએ આપણે એસ પ્લસ ભૂતપૂર્વ કરતું જવાનું પણ થશે કેવું કે વર્તમાન કાળનો કોઈ વાક્ય હોય પણ એવું ન હોય કે સાદા વર્તમાન કાળનું છે કોઈ વર્તમાન કાળનું એટલે કે સાદા વર્તમાન કાળનું હોય પેરેગ્રાફમાં સાદા વર્તમાન કાળનું વાક્ય આપેલું હોય પેરેગ્રાફમાં ચાલુ વર્તમાન કાળનું વાક્ય આપેલું હોય અને પેરેગ્રાફમાં પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આપેલું હોય ટૂંકમાં વર્તમાન કાળ જે ત્રણ છે એ ત્રણે ત્રણના વાક્યો એક જ પેરેગ્રાફમાં આપેલા હોય તો શું કરવાનું એટલે આપણે યાદ એટલું રાખવું કે કાળ ત્રણ છે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ તો એમાં એવું હોય પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો એને પાસ્ટ ટેન્સમાં ફેરવવા માટે શું કરવાનું એ પ્રેઝન્ટ ને પાસ્ટમાં ફેરવાનું થાય એ પ્રેઝન્ટ ને ફ્યુચરમાં ફેરવાનું થાય આજે પ્રેઝન્ટ ને પાસ્ટમાં પ્રેઝન્ટ ને ફ્યુચરમાં બીજું પાસ્ટ ને પ્રેઝન્ટમાં અને પાસ્ટ ને ફ્યુચરમાં આ એક છે એના પછી તો કે ફ્યુચર ને પાસ્ટમાં અને ફ્યુચર ને પ્રેઝન્ટમાં આ રીતે ફેરવાનું થાય એકબીજામાં રૂપાંતરિત કરવાના તો હવે પહેલું આપણે એ જોવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય અને એને પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું થાય તો શું કરવું સો પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય અને એને આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું થાય તો શું કરવું તો એને આપણે જોઈએ એટલે પહેલા બે જ કાળ લઈએ પ્રેઝન્ટ ટેન્સને પાસ્ટમાં ફેરવવા માટે શું પ્રક્રિયા કરવી એનું એક આપણે કોષ્ટક બનાવેલું છે સરસ મજાનું એ કોષ્ટક યાદ રાખી લો અને કોષ્ટક પ્રમાણે ફેરફાર કરતા જાવ ક્યારે ભૂલ થાય નહીં એમાં બે એક પ્રેઝન્ટ ટેન્સ અને એક પાસ્ટ ટેન્સ બે પ્રકાર છે પ્રેઝન્ટ ટેન્સ ને પાસ્ટમાં અથવા પાસ્ટ ને પ્રેઝન્ટમાં તો એમાં યાદ રાખવાનું જો પ્રેઝન્ટ ટેન્સના પેરેગ્રાફની અંદર એમ ઇઝ આર આપેલ હોય સો એમ ઇઝ આર આપેલ હોય તો એનું આપણે વોઝ વેર કરી નાખવું એમ ઇઝ આર આપેલ હોય તો એનું શું કરવાનું વોઝ વેર જો પ્રેઝન્ટ ટેન્સના વાક્યની અંદર ડુ અથવા ડઝ આપેલ હોય સો ડુ અથવા ડઝ આપેલ હોય તો એનું ડીડ કરી નાખવું ડુડર્સ પછી ક્રિયાપદનું મૂળરૂપ હશે શું હશે ડુડર્સ પછી ક્રિયાપદનું મૂળરૂપ તો અહીંયા ડીડ પછી મૂળરૂપ જ રાખવાનું ત્યારબાદ હેવ અથવા હેઝ આપેલ હોય તો એનું હેડ કરવાનું શું હેવ અથવા હેઝ આપેલું આ વર્તમાન કાળ છે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવા માટે આ રીતે એમ ઇઝ આર હોય તો વોઝ વેઝ ડુ ડઝ હોય તો ડી હેવ એઝ હોય તો હેડ કેન હોય તો કુડ મે હોય તો માઇટ કેન હોય તો કુડ મે હોય તો માઇટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલ હોય સીધું ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ ઈએસ આઈએસ હોય તો શું કરવાનું ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ ઈએસ આઈએસ વાળું રૂપ હોય તો શું કરવાનું તો એનું આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ ઈએસ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ કરી નાખવાનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું અને આ હતા આજે મેં તમને બતાવ્યા આ બધા તો કે આ વર્તમાન કાળના છે એને ભૂતકાળમાં ફેરવા પણ જો આ વર્તમાન કાળનો પેરેગ્રાફ છે વર્તમાન કાળનો પેરેગ્રાફ છે દાખલા તરીકે આવું વાક્ય હોય આઈ ગો ટુ સ્કૂલ આઈ મેટ માય ફ્રેન્ડ આઈ મેટ માય ફ્રેન્ડ જોજો તો હવે આપણે
વાક્ય સિવાય ગો ટુ સ્કૂલ ગો ક્રિયાપદ મૂળરૂપ એટલે તરત જ આપણે ખ્યાલ આવી જાય વર્તમાન કાળનો પેરેગ્રાફ છે ભૂતકાળમાં ફેરવાનો તો આઈ ગો નું ક્રિયાપદ નું મૂળરૂપ અથવા એસીએસ હોય તો શું થાય ક્રિયાપદ નું ભૂતકાળ તો આઈ વેન્ટ ટુ સ્કૂલ પછી આઈ મેટ મેટ ક્રિયાપદ નું કેવું રૂપ છે તો મેટ તો ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ છે એટલે કે વર્તમાન કાળના પેરેગ્રાફ ની અંદર વર્તમાન કાળના પેરેગ્રાફ ની અંદર જો ભૂતકાળ નું વાક્ય આવે તો શું કરવું શું છે વર્તમાન કાળના પેરેગ્રાફમાં જો ભૂતકાળ નું વાક્ય આવે તો શું કરવું તો એમાં કઈ નહીં ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ હોય ને ક્રિયાપદ નું ભૂતકાળ તો એ ભૂતકાળ નો ભૂતકાળ છે પૂર્ણ ભૂતકાળ એટલે શું કરવાનું હેડ પ્લસ ક્રિયાપદ નું ભૂતકુદન શું કરવાનું હેડ પ્લસ ક્રિયાપદ નું ભૂતકુદન એટલે કે આ મેટ નું થાય હેડ અને એનું ભૂતકુદન શું થાય મેટ નું ભૂતકુદન તો કે મેટ નું ભૂતકુદન મેટ જ થાય એટલે હેડ મેટ હેડ મેટ ખ્યાલ આવી ગયો ક્રિયાપદના વર્તમાન કાળનો પેરેગ્રાફ છે અને એમાં જો ભૂતકાળ હોય તો ભૂતકાળનું કરનાપદનું હેડ પ્લસ ભૂતકુદન તો એવું જ છે વોઝવેર આપેલું હોય તો શું કરવાનું સો વોઝવેર વર્તમાન કાળના પેરેગ્રાફમાં વોઝવેર હોય તો એનું હેડ બિન શું કરવાનું હેડ બિન હેડ અને બિન લગાવી દેવાનું વર્તમાન કાળના પેરેગ્રાફમાં ડીડ આપેલ હોય તો ડીડ આપેલું હોય તો ડીડ પ્લસ મૂળરૂપ હશે શું હશે ડીડ પ્લસ મૂળરૂપ તો એનું શું કરી નાખવાનું હેડ પ્લસ ભૂતકૃદન ડીડ પ્લસ મૂળરૂપ હોય તો એનું આપણે કરી નાખવાનું હેડ પ્લસ ભૂતકૃદન આ રીતે ફેરફાર થાય આ યાદ રાખવાનું આટલું યાદ આ યાદ રહી જાય એટલે વર્તમાન કાળ ને ભૂતકાળમાં કે ભૂતકાળ ને વર્તમાન કાળમાં ફેરવી નાખાય ખ્યાલ આવી ગયો શું છે એનિઝર હોય તો એનું વોઝેર કરવાનું ડૂડલ્સ હોય તો એનું ડીડ કરવાનું હેવેલ્સ હોય તો એનું હેડ કરવાનું કેન આપેલ હોય તો એનું કુડ કરવાનું મે આપેલું હોય તો એનું માઇટ કરવાનું ક્રિયાપદ નું મૂળરૂપ અથવા એસીએસ આઈએસ વાળું રૂપ હોય તો ક્રિયાપદ નું ભૂતકાળ કરવાનું ભૂતકાળ નું રૂપ હોય તો હેડ પ્લસ ભૂતકુદન વોઝવેર આપેલું હોય તો હેડ બિન અને ડીડ પ્લસ મૂળરૂપ હોય તો હેડ પ્લસ ભૂતકુદન વર્તમાન કાળને ભૂતકાળમાં હોય જો ભૂતકાળને વર્તમાનમાં હોય તો આનું સીધું આ રીતે ફેરફાર આ બે ને અવરા અવરા ફેરફાર કરવાના થાય આપણે એક્ઝામ્પલ લઈએ ખાલી છૂટા વાક્ય લઈ કે માય ફાધર ઇઝ અ ટીચર હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે હી લાઈક ટુ રીડ બુક આવું છે આવો પેરેગ્રાફ છે જોજો માય ફાધર ઇઝ અ ટીચર હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે હી લાઈક ટુ રીડ બુક તો હવે આને આપણે ફેરફાર કરવાનો થાય આને આપણે પરિવર્તન કરવાનું થાય તો એમ કીધું હોય કે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવવાનું છે તો પહેલા માય ફાધર ઇઝ તો માય ફાધર ઇઝ નું શું થાય તો છે એમિઝર નું વોઝ વેર તો માય ફાધર વોઝ તમને એને પરીક્ષાની અંદર કેવી રીતે આપેલું હોય તો કે આવી રીતે પેરેગ્રાફ હોય નાનો પેરેગ્રાફ છે મોટો પેરેગ્રાફ આપેલો હોય અને નીચે અંડરલાઈન કરી ટૂંકમાં એરો કરી અને લખેલું હોય માય ફાધર વોઝ ડોટ 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 એટલે આપણે આ નાની એવી હિંટ દ્વારા આ જે નાની હિંટ આપી કે ઇઝ નું વોઝ કર્યું
તો એના આધારે આપણે નક્કી કરી લેવાનું કે ઈ છે કેમાં આવે તો કે વર્તમાન કાળમાં તો એનું કરવાનું શું છે કયું શું વોઝ તો ભૂતકાળ એટલે કે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવેલો છે તો વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવેલો છે એટલે આમાં સિમ્પલ ને સાદી વાત છે કઈ અઘરું નથી શું છે એની સાથે વોઝ છે એટલે કે જ્યારે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવી ત્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એ સાદા ભૂતકાળમાં ફરે જો આ છે સાદો વર્તમાન કાળ તે કેમાં ફેર્યું સાદા ભૂતકાળમાં ફેર્યું સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે ક્રિયાપદનું ડૂડસનું ડીડ સાદા ભૂતકાળમાં ડીડને મૂળરૂપ આવે સાદા વર્તમાન કાળનું હોય તો સાદા ભૂતકાળમાં ફરે ચાલુ વર્તમાન કાળનું હોય તો ચાલુ ભૂતકાળમાં ફરે એમ ઇઝાર ક્યાં કાળમાં આવે તો કે ચાલુ વર્તમાન કાળમાં તો ફર્યું ચાલુ ભૂતકાળમાં છે પછી પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં છે પૂર્ણ વર્તમાન કાળ હેવે તો પૂર્ણ ભૂતકાળ ટૂંકમાં નિયમ એવો છે કે જ્યારે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવીએ ત્યારે સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળ પ્રમાણે ફરે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ પ્રમાણે ફરે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પ્રમાણે ફરે એ જ રીતે ઊંધું ભૂતકાળનું વાક્ય હોય તો સાદો ભૂતકાળ છે એ સાદા વર્તમાન કાળ પ્રમાણે ફરે ચાલુ ભૂતકાળ છે એ ચાલુ વર્તમાન કાળ પ્રમાણે ફરે પૂર્ણ ભૂતકાળ છે એ પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે ફરે આ રીતે એનું રૂપાંતર કરવાનું થાય હવે આમાં જો માય ફાધર ઇઝ નું વોઝ અ ટીચર હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે તો હી ગોઝ તો ગોઝ ક્રિયાપદ નું કેવું રૂપ છે ઈએસ વાળું રૂપ તો ક્રિયાપદ નું મૂળ રૂપ અથવા એસ ઈએસ હોય તો એને શું કરવાનું ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ તો હી ગોઝ નું ભૂતકાળ એટલે કે ગો નું ભૂતકાળ વેન હી વેન ટુ સ્કૂલ એવરી ડે તો ઓળખ આપતા શબ્દ એવરી ડે ડેઈલી એવા આપેલા હોય તો એનું ભૂતકાળનું રૂપ યસ્ટરડે કરી નાખો ટૂંકમાં ભૂતકાળમાં યસ્ટરડે કહેવાય તો યસ્ટરડે એવરી ડે નું યસ્ટરડે હી લાઈક તો લાઈક છે ક્રિયાપદનું કેવું રૂપ છે તો કે મૂળરૂપ અથવા એસીએસએસ રૂપ તો એનું આપણે કરવાનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો લાઈક નું ભૂતકાળ લાઈક ડ ટુ રીડ હવે રીડ પણ ક્રિયાપદ જ છે પણ એની આગળ શું આપેલું છે ટુ શું આપેલું છે ટુ એટલે ટુ આપેલું હોય તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે કોઈ પણ કાળ ની અંદર હોય શું યાદ રાખવાનું કોઈ પણ કાળ હોય ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે આને આપણે ત્યાં જ કરશું નહીં ટુ રીડ બુક એક આપણે અમુક શબ્દ એવા છે એના પછી ગમે તે જગ્યાએ હોય તો ક્રિયાપદ નું મૂળરૂપ જ લખવાનું પછી વર્તમાન કાળમાં હોય કે ભૂતકાળમાં હોય કે ગમે ત્યાં હોય એ કયા શબ્દ છે તો કે કેન મે માય કુડ મસ્ટ શુડ વુડ હેવ ટુ હેઝ ટુ હેડ ટુ ઓટ ટુ અને માત્ર ટુ આ આપેલા હોય તો એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે કોઈ પણ કાળની અંદર હોય કે વર્તમાન કાળમાં હોય કે ભૂતકાળમાં હોય ગમે ત્યાં હોય આના પછી ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું કદાચ આપણે ટેન્સમાં ફેરફાર કરતા હોય ટેન્સમાં ફેરફાર કરતા હોય વાક્ય આવ્યું હોય કે આઈ કેન રન ફાસ્ટ જોજો ફોર આઈ કેન રન ફાસ્ટ તો વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવી છે એવું છે વર્તમાન કાળને ભૂતકાળમાં આને આમાં રૂપાંતરિત કરવી છે અને આવું વાક્ય આવ્યું આઈ કેન રન ફાસ્ટ તો આઈ કેન ને ફેરફાર કરી એટલે શું થાય કુડ તો આઈ કુડ
I could. નંગ જે છે ક્રિયાપદનું મૂળરૂપ છે, તો પછી આપણે આમાંથી જે શું લેવું, ક્રિયાપદનું મૂળરૂપ અથવા યાસી હશે તો ભૂતકાળનું રહેલું ભૂતકાળ રહેલ આ ખોટું પડે. પણ શું થાય, કુડ જોયું એટલે મૂળરૂપ જ રહેવા દેવું. I could run fast. છેલ્લા ગયો ટૂંકમાં જે મોડેલ એક્ઝિલરી કેન કુડ વુડ મે મસ્ટ માઇટ આ શબ્દ આપેલા હોય તો એના પછી ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળરૂપ રહે, કે કોઈ પણ કાળમાં હોય તો, કોઈ પણ કાળની અંદર હોય તો એના પછી ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળરૂપ જ રહે. એટલે પછી એનું રૂપાંતરિત કરી નાખ્યા પછી એક ક્રિયાપદ જે આપેલું જે છે એ એમને યથાવત રહેવા દેવાનું. ખ્યાલ ગયો? કદાચ વર્તમાન કાળનું વાક્ય છે એટલે ભૂતકાળમાં થયેલું છે, અને જો વર્તમાન કાળના વાક્યમાં વર્તમાન કાળના પેરેગ્રાફમાં સેલ વિલ આપી દીધું થાય, શું આપેલું હોય, સેલ અથવા વિલ, તો કઈ નહીં, એ બંનેનું વુડ કરી નાખવાનું. શું કરી નાખવાનું? વુડ કરી નાખવાનું. સેલ અથવા વિલ આપેલ હોય તો એનું આપણે વુડ કરી નાખવાનું. વર્તમાન કાળના પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવા માટે આટલી વાત યાદ રાખવાની. હવે આને આપણે પેરેગ્રાફ જેટલા વધારે સોલ્વ કરશું એટલો આપણને વધારે આઈડિયા આવશે. પેરેગ્રાફ આના જેટલા વધારે સોલ્વ થાય એનો વધારે આપણને આઈડિયા આવે, વધારે આપણને ખબર પડે. તો હવે આપણે આના પેરેગ્રાફ સોલ્વ કરી અને એ પેરેગ્રાફ જે છે કે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં કઈ રીતે ફેરવું, ભૂતકાળને વર્તમાનમાં કઈ રીતે ફેરવું, તો એ આપણે આગળની એક્સરસાઇઝ જોશું તો આપણને ખબર પડશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ એક વખત ફરી વખત યાદ કરી લેજો, જોઈ લીજો, પાકું કરી લેજો, જેથી કરી અને ચેન્જ ધ ટેક્સ્ટ, એમાં ટેક્સ્ટના ફેરફારમાં ખૂબ જ મહત્વનું છે કે તકલીફ ના પડે. અને એક તમારી નોટની અંદર આ નોંધ કરી લેજો કે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવા માટે શું કરવું, એની નોંધ તમે તમારી નોટની અંદર કરી લેજો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની એક્સરસાઇઝ જોઈશું. થેન્ક યુ.